કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે નાના મોટા ગેરેજ સંચાલકો પાસે ગાડીનો ખડકલો થતા તેમને તડાકો પડ્યો જ્યારે અસરગ્રસ્ત ના ખિસ્સા ખાલી થઈ ગયા નર્મદાના ઘોડાપુરના કારણે લોકો તબાહ થઈ ગયા છે અંકલેશ્વર શહેરમાં જ પાસઠ સોસાયટીમાં પંચાવનસોથી વધુ મકાનોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા તો તેર ગામોમાં પણ ભારે ખાના ખરાબી જોવા મળી હતી લોકોને મકાન સહિત ફ્રીજ ટીવી વોશિંગ મશીન એસી સહિત અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ભારે નુકસાન થયું છે આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં ત્રણ દિવસના પૂરમાં અંદાજે બાર હજારથી વધુ બાઇક અને મોપેડને ભારે નુકસાન થયું છે બાઇકો તણાઈ જવાની સાથે ફોર વ્હીલ પણ પાણીમાં ગરક થઈ ગઈ હતી અંદાજે અઢી હજારથી વધુ ફોર વ્હીલરને ભારે નુકસાન થયું છે જે ફોર વ્હીલરને હાલ છેલ્લા ત્રણ દિવસથી રોજે રોજ ક્રેન વડે શોરૂમમાં લઈ જતા દ્રશ્યો જોવા મળ્યા છે અંકલેશ્વર ભરૂચના શોરૂમમાં કારોનો ખડકલો થતાં વડોદરા અને સુરત સહિત અન્ય જિલ્લાના સર્વિસ સેન્ટરોમાં ફોર વ્હીલર મોકલવામાં આવી રહી છે ત્યારે ગેરેજોમાં બાઇકો અને મોપેડનો ખડકલો થઈ રહ્યો છે સ્પેર પાર્ટસ અને કારીગરોની પણ અછત જોવા મળી રહી છે હિતેશ્વરના અંકલેશ્વર ગેરેજ એસોસિએશનના પ્રમુખ અને મારું ટુ વ્હીલરનું ગેરેજ છે અચ્છા જે નર્મદા નદીમાં જે રેલ આવી અને રેલમાં લગભગ બધી થઈને ઓવરઓલ દસથી બાર હજાર ગાડીઓ જે પાણીમાં ડૂબી ગઈ છે ગરકાવ થયેલી છે અને બધી ઓલમોસ્ટ નુકસાની ગાડીઓમાં વધારે છે અને અલગ અલગ ટુ વ્હીલરના વર્કશોપમાં અને ફોર વ્હીલરના વર્કશોપમાં લગભગ કહેવા જાવ તો દસથી બાર હજાર બે હજાર ઉપરથી ફોર વ્હીલર ડૂબી ગયેલી છે અને બહુ વધારે પ્રમાણમાં નુકસાન જે સામાન્ય જનતા છે તેને વેઠવું પડ્યું છે